गुड मॉर्निंग स्टूडेंट्स, હું મોરમ શરતિયા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાંથી તમારું સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, આજે આપણે પુનરાવર્તન બે આના પહેલા આપણે પુનરાવર્તન બે માં પહેલો ભાગ શીખ્યા હતા. પુનરાવર્તન એક માં આપણે શું શીખ્યા હતા થોડું એનો જોઈ લઈએ. પહેલા પ્રશ્નમાં આપ્યું હતું, પ્રશ્ન કર્યા હતા, જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે? તો કે કોમ્પ્યુટર. આંખ કોની નાની રાતી છે? પારેવાળી કબૂતરની. મોહનને શું સ્વપ્ન આવ્યું હતું છે? તો કે મોહનને સ્વપ્ન આવ્યું હતું કે એ હવે વૃદ્ધ થઈ ગયો છે, મૃત્યુ પામશે, તો શું કરવાનું? તો કે હવે એના જવાના દિવસો આવ્યા છે, તો એવું વિચારે છે કે હું જાઉં એ પહેલા દુનિયા લોકો મને યાદ કરે એવું કંઈક કરીને જાઉં. પછી કલાકાર મોહન વિશે 5-6 વાક્ય લખો. તાવ મેં બુકમાં પહેલે જ્યારે કલાકારની ભૂલ 5-4 આપણે ભણ્યા હતા ત્યારે જ મેં કહ્યું હતું કે કલાકારની ભૂલમાં જે આ સેન્ટેન્સ છે કે કલાકાર મોહન વિશે 5-7 વાક્ય લખો, એમાં મેં ઇરેઝ કરી અને 10 વાક્ય લખાવ્યા હતા નોટબુકમાં. લખ્યા છે કે નહીં? ઓકે, ગુડ. પછી ગમે તે બે ઉખાણા લખો. તો એક્સામે ઉખાણા જ્યારે આપણે આવ્યા હતા એ ઉખાણા ઉપરથી બીજા પણ એક્સ્ટ્રા ઉખાણા અમે લીધા હતા. ઓકે, પછી ચિત્ર જોઈને વાર્તા લખો. ખાસ મેં ચિત્ર જોઈને એની વાર્તા કહી હતી, લખવા આપી નહોતી, જાતે નહોતી લખવા આપી, એને મેં પીડીએફ કરીને મોકલી છે. તો તમારે આ અહીંયા આગળ સુંદર અક્ષરે લખવાની હતી. એકવાર હું વાર્તા ફરીથી વાંચી દઉં છું. બે બિલાડી એક ચોકલેટને જોઈ મોઢામાં પાણી આવી ગયું. બંને બિલાડી તેને પકડીને ખાવા ઝપાટ મારી. બંને બિલાડીને થઈ કે હું ચકલીને પકડીને ખાઈ લઈશ, પણ જેવી બંને બિલાડી ચકલી પર તરાપ મારી ને ચકલી નીચે નમી ગઈ. જેવી ચકલી નીચે નમી કે બંને બિલાડી એકબીજા ઉપર તૂટી પડી. બિલાડીઓ એકબીજાને તરાપ મારી ઝઘડવા લાગી. બંને બિલાડીઓ એક ચકલીને ખાવા તલપા પણ થઈ રહી હતી, જ્યારે ચકલી તો પોતાનું રક્ષણ કરી રહી હતી. જોત જોતામાં જ ચકલી બંને બિલાડીઓ ઝઘડતી હતી કે તરત જ મોકો મેળવીને પરણ કરતી ઉડી ગઈ અને બંને બિલાડીઓ જોતી રહી ગઈ. આમાંથી આપણે શું શીખ મળે છે, બોધ શું મળે છે? તો કે જરૂર પડે ત્યારે તર્ક વિતર્કથી કામ લેવું, બુદ્ધિથી કામ લેવું. ઝઘડા કરવાથી આપણું નુકસાન જ થાય, ઝઘડો ક્યારે ના કરાય. જરૂર પડે ને ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરાય. સમજમાં આવે છે? ગુડ. ઉપરની તમે બનાવેલી વાર્તા પરથી 3 પ્રશ્નો બનાવો અને તેના ઉપર તમારા મિત્રોને પૂછો. હવે આપણે જે વાર્તાઓ કહી રહ્યા બિલાડીઓની, એમાંથી કંઈક 3 પ્રશ્નો બનાવવાના છે અને એ 3 પ્રશ્નો બનાવી અને મિત્રને એને એ 3 સવાલોને ક્વેશ્ચન પૂછવાના છે. તો અહીંયા આગળ હું તમારા મિત્ર બની જાઉં છું, બરાબર, અને તમે મારા મિત્ર બની જાઓ. હું તમને સવાલ પૂછું છું, તમારે મને આન્સર આપવાના. ઓકે, ગુડ. અહીંયા આગળ હું ફર્સ્ટ પૂછું છું, બિલાડી કેટલી હતી? સિમ્પલ ક્વેશ્ચન છે, કેટલી બિલાડી હતી? તો જવાબમાં આવશે 3, બરાબર નહીં? તો 4 હતી, તો મને તો ભૂલાઈ ગયું, કેટલી બિલાડીઓ હતી? યસ, બિલાડીઓ 3 નહોતી, બિલાડીઓ હતી 2 હતી ને? બંને બિલાડીઓ એકબીજા ઉપર તૂટી પડે છે ચકલીને જોઈને ખાવા માટે, રાઈટ? તો બિલાડીઓ 2 હતી. હવે બીજો ક્વેશ્ચન શું બનાવે છું? ચલો હું બનાવી આપું. બિલાડી કોને પકડવા જઈ રહી હતી? કોને પકડી લીધી બિલાડી?
चकली ने कोने पकड़वानी हती चकली ने कारण के बन्ने ने चकली ने जोईने पकड़ी ने खावानो मन थई तो चकली ने पकड़वी हती। त्यार बाद आपणे सु प्रश्न पूछीशु कोण झगड़वा लाग्यु झगड़ो कोण करवा लाग्यो तो चकली बे बिलाड़ी ओ कोण झगड़वा लाग्यो तो के बे बिलाड़ियों झगड़वा लागी तो थई गया त्रण प्रश्नों। पछी नीचे आपेली कहेवतो अर्थ जाणो अने एना जेवी बीजी कहेवतो शोधीने लखो। नीचे कहेवत आवी छे जेवो वावो तेवो उलाणो એનો અર્થ લખવાનો। તો પહેલા જેવું વાવો તેનો તેવું લણો એનો પહેલા આપણે અર્થ એનો મન જાણવાનો પછી એની એનો બીજી એવી કહેવતો શોધી લખવાની છે। તો જેવું વાવો તેવું લણો એનો શું અર્થ થાય? એનો અર્થ થાય કે આપણે જેવા કામ કર્યા હોય ને એવું જ આપણે ભોગવવાનું થાય। આપણે સારું કાર્ય કરીએ ને બાળકો તો આપણને સારું ફળ મળે, ભલે લોકો જોવે ના જોવે, કોઈ કે ના કહે, પણ ભગવાન બધું જોતા જ હોય। એ છે ત્યારે કોણ દુનિયામાં આટલી મોટી પૃથ્વીમાં લોકો રહે છે પણ ક્યારે એ કઈ જોતા નથી એવું બન્યું નથી, એ નાની નાની વાતો બધી જ જોતા હોય અને એ જોઈ અને એનું વળતામાં ફળ છે અવશ્ય આપે છે। એને ફળ રૂપે જે બી મળવાનું આપવાનું હોય એ આપીને જ રહે છે। તો અહીંયા આગળ બીજું આપણે કહેવતું લખી હોય તો મોરના ઈંડા ચિતરવા ના પડે એનો અર્થ શું થાય બાળકો? તો કહે કે મોર જેવા જેના મોરને કળા કરતા એમના બચ્ચા હોય ને મોરના બચ્ચા એને કળા કરતા શીખવવું પડે, એને ટેમું ટેમું કરતા શીખવવું પડે ને જેવા જેના ગુણો હોય લક્ષણો હોય એમની અંદર આવી જાય, એટલે કે મોરના બચ્ચા છે મોર જેવા જ થાય, વિચ્છીના બચ્ચા વિચ્છી જેવા જ થાય। વિચ્છીને તમે ગમે એટલો શીખાવો, પોતાની સાથે પ્રેમથી રાખો, તમે એને પાળીને રાખો, પણ છતાંય એ ડંખ મારવાનું છોડી દેશે ના છોડે। તમારે હિન્દીમાં એને નન્હી શું આવે છે, નન્હી બીચ્છુ, નન્હી કઈક આવે છે નન્હીનું, એવી સ્ટોરી છે બીચ્છુની ને નન્હીની। કયા ધોરણમાં નહીં તમને નહીં ખબર, પણ એ બહુ સરસ વાર્તા છે કે નન્હી હોય એ પોતાનો સ્વભાવ ખૂબ સારો હોય છે, જ્યારે બીચ્છીનો સ્વભાવ છે એ કેવો હોય, ડંખ મારવાનો। નહીં છે એ પોતાના સ્વભાવ સારા સ્વભાવના લીધે વારંવાર બધાની મદદ કરતી હોય, જ્યારે વિચિત છે એ પોતાના સ્વભાવને અનુસાર વારંવાર બીજાને નુકસાન કરતી હોય, બીજાને મારતી હોય, ડંક મારતી હોય। નહીં છે એ ઘણી વાર વિચિને મદદ કરે છે અને વિચિત છે એ નહીંને આટલી મુશ્કેલીમાં હોય અને નહીં એની બીચીની દલદલમાં એટલે કે કીચડમાં ફસાઈ જાય છે એકવાર, તો આ નહીં છે એને જોઈ અને પોતાના ચાંચમાંથી પકડી અને કિનારે લાવે છે અને એને જીવ બચાવે છે। તોય એનો જીવ બચાવે છે, છતાંય બીચીનો સ્વભાવ કેવો છે, ડંક મારવાનો। તો બીચી છે એ નહીંને ડંક મારવા માટે આગળ વધે છે, જેવી આગળ વધે છે કે નન્હી પોતાનો જીવ બચાવી થોડી દૂર ભાગે છે, પણ અહીં આગળ કહેવામાં આવે છે એને એના નન્હીના બીજા મિત્રો સમજાવે છે કે તું શા માટે આવે છે ને બચાવે છે, એ તો તે એને જીવ બચાવે છતાં પણ એ તને મારવા આવી રહી છે, તો એના વળતામાં આ નન્હી છે ખૂબ સરસ જવાબ આપે છે। એ કહે છે કે ભલે ને આવે, મારો સ્વભાવ છે
જીવ બચાવો અને એનો સ્વભાવ છે ડંક મારો। કેટલી વારે ડંક મારશે, હું એ મારો સ્વભાવ નહીં છોડું, એ એનો ખરાબ સ્વભાવ છે એટલે હું ખરાબ નહીં બનું, આવું એ કહે છે। અને આવી રીતે તો આવી રીતે આ બુદ્ધ આ વાર્તા ઉપરથી એવો બોધ એવી શીખ મળે કે આપણે આપણો સ્વભાવ છોડવો જોઈએ નહીં। સામે વાળો ગમે એટલું ખરાબ કરે, ગમે એવું વિચારે આપણે, પણ આપણે આપણો સ્વભાવ છોડવાનો નથી। બરાબર, સરસ। હવે આના પછી છે એવી બીજી ઘણી કહેવતો આપણે લખીને એનો અર્થ સમજાવવાનો છે। ત્યારબાદ તમારા વિસ્તારમાં એક લોકગીત લખો, વિસ્તારનું મેં તમને આના પહેલા કહ્યું હતું લેક્ચરમાં, જ્યારે પહેલો ભાગ હતો ને ત્યાં, તો એમાં તમારે તમારા વિસ્તારનું એક લોકગીત લખવાનું છે। લોકગીત એટલે કે સ્ત્રીઓ છે સાંજના ટાઈમે બા કે એ લોકો હોય ને સાંજે જમી કરીને ફ્રી થાય ને, એટલે નાના આસપાસમાં કે ગાર્ડન હોય તો ત્યાં, અથવા તો શેરીમાં બા રોટલા પાસે બધા પાથરી અને ભેગા મળી અને શું કરે, સત્સંગ કરે, ભજન કીર્તન કરે, તો એમાંનું એક લોકગીત, ઘણા લોકગીત પણ ગાતા હોય। તો તમારા વિસ્તારમાં એટલે કે તમારા એરિયામાં, તમે જ્યાં રહો છો એ જગ્યા ઉપર કોઈ એવું લોકગીત હોય એ લખવાનું કહ્યું છે, એ હું તમને અહીં લખી આપીશ। તમારે તમારા વિસ્તારનું લોકગીત જો લખવું હોય એક ક્ષણ માટે તો લખજો, પણ ત્યાં તમારી CW ની નોટબુકમાં, અને એડવાઇઝરી હોય સવારે ત્યારે જે દીદી હોય એમને બતાવજો કે પૂનમ દીદીએ અમને કહ્યું હતું કે એક્સ્ટ્રામાં લોકગીત લખવું હોય તો CW માં લખવાનું, તો અમે એક્સ્ટ્રા વર્ક કર્યું છે, તો એ દીદી જોઈ લો, તો મોબાઈલમાં તમારે સવારમાં એડવાઇઝરી હોય ત્યારે બતાવી દેવાનું સ્ક્રીન ઉપર, યાદ રાખજો, ઓકે। અને જો ના લખો તો કંઈ નહીં, હું અહીં લખી દઈશ, બુકમાં લખવાનું છે એટલે બધાનું સરખું આવે, એટલા માટે હું લખાવું છું। જો સામે હોય તો હું અલગ અલગ બધાને જેવી લખવું હોય એ લખીને તરત ચેક કરી શકું, પણ એ પોસિબલ નથી, એટલા માટે આપણે એક જ સરખું પાઠ્યપુસ્તકમાં હું લખાવીશ, એ જ લખજો। અને એક્સ્ટ્રામાં તમારે લખવું હોય તો તમારી CW ની નોટબુક લઈ એમાં લખજો, ઠીક છે। ત્યારબાદ નીચેના દરેક શબ્દ ઉપરથી દર્શાવ્યા પ્રમાણે શબ્દો બનાવો। અહીંયા આગળ ઉમરગામ મેં તમને આ શબ્દો બનાવીને આપ્યા હતા, પણ આપણે જ્યારે ફર્સ્ટ લેક્ચર લીધો ને ત્યારે પુનરાવર્તનના બધા જ ભાગ છે ફટાફટ જોઈ લીધા હતા। આજે હું તમને ફરીથી બધું જ પાછું રિપીટ કરાવ્યું છે, શા માટે, કારણ કે આપણને રિવિઝન થઈ જાય। હવે અહીં ઉમરગામ છે, અહીં એનું ઉમરગામનું આપેલું છે કે રમ ઉર ગામ મર અને ગામ, હવે એની એવી જ રીતે આપ્યું છે અમદાવાદ, તો અહીં આપણે એના બીજા શબ્દ બનાવ્યું, તો કે મદા વાદ, વાદ વિવાદ હોય ને એવું વાત, પછી ઉલટું કરો દા આ પણ દા આ દાવા ભી દાવા અમ, ઘણા બધા શબ્દ બની શકે, એવું નથી કે ત્યારે તમે બનાવ્યા હતા એ ચાલે, અત્યારે છે એ ન ચાલે, એવું કંઈ જ નથી, તમે ગમે તે શબ્દો બનાવી શકો। વાદ આવી ગયું, દાદ દાદ દેવી પડે તમારા વર્ગ ની, તો તમે લોકો તમારું વર્ગ જે કરી રહ્યા છો એના ઉપર તમને દાદ દેવી પડે। વાતાવરણ, વાતાવરણ તો વરણ, રણ, વરણ એટલે વર્ણ, કયા વર્ણમાં છો એ, વર વાણ, રેડી, ત્યારબાદ નગર
पालिका, नगर पालिका, तो के नगर पाली। मैं तुमने समझाव्यु खौनी एक किलो ने पांच किलो ने पाली आवे ए पाली पालिका पालनार होये छे पाली। घर अने नर नली आवे पछी गली आवे घणु बधुं आवशे बराबर। पछी पाका आवे नाका आवे आपणे आटलुं इनफ छे। हवे छे जामनगर, जामनगर तो के फर्स्ट मां आवशे जाम नगर। सीमाना जेवा बीजा लई शकीए छीए घर मन ત્યારે મેં લીધા હતા એ પણ ચાલે ત્યારે અને અત્યારે બંને અલગ છે પણ ગમે એ શબ્દ બનાવી શકો તમે ઓકે। પછી છે મગ પછી રંગ રંગ બી બનાવી શકો પછી ન રંગ રંગ પછી મર પછી ઝાર રજા છે ને બહુ બધા શબ્દો બનાવી શકો પણ આ સરસ છે ને મજા આવે ને ગુડ। હવે છે શબ્દ કોઠો પૂરો કરો। શબ્દ કોઠો પૂરો કરવા માટે અહીં આગળ કોઠો આપ્યો છે અને પાછળ આડી ચાવી ઊભી ચાવી જે પણ મેં તમને શીખવી દીધું હતું। પાણીમાં રહેનાર એક સજીવ એટલે માછલી। માણસો પાણીમાં રહેનાર એક સજીવ એટલે કે માછલી। જવાબ આવી ગયો છે બાગમાં બાગકામ કરનાર માળી। માણસો માનવી માનવ। શંકર પાર્વતીનું પુત્રનું નામ તો કે એના પુત્રનું નામ શું છે ગણપતિ। પંખીનો રહેઠાણ માળો। આપણો રાષ્ટ્રીય ફૂલ કમળ। દંડ સ્વજા બાગમાં બાગ કામ કરનાર માળી। રાષ્ટ્રધ્વજના નીચેના પટ્ટાનો રંગ લીલો। દાંતણ બ્રશ કર્યા પછી પાણીથી મોં ધોવાની ક્રિયા કોબળા। કપાળ ઉપર કંકુથી કરાતું તિલ તિલક। માનવી માણવ તો માણસ માણસ। લીટી દોરેલા પદની જગ્યાએ કૌંસમાં આપેલો શબ્દ વાપરી વાક્ય ફરીથી લખો। અહીં રમેશ આપ્યું છે મારે રેખા લગાડ દેવાનું। રેખા બેઠી બેઠી વાંચતી હતી। સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બંને ચેન્જ થઈ જશે। ઝાડ પર કાગડો બેઠો હતો। તગારું પાણીથી ભરેલું હતું હશે। છોકરા ઊભા ઊભા ગાતા હતા એક છે અને એ વધારે છે। હું દરરોજ લેસન કરું છું। અહીં આપણે પુનરાવર્તન બે પૂરું કરીએ છીએ। મેં પુનરાવર્તન બે નો પહેલો ભાગ લીધો હતો ત્યારે પણ આ બધું જ સમજાવ્યું હતું। આજે બીજો ભાગ લીધો છે એમાં પણ બધું જ સમજાવ્યું છે। રિવિઝન પ્રમાણે પુનરાવર્તન એટલે કે રિવિઝન આનો પણ મેં વ્યવસ્થિત પાછો બીજો પાઠ એટલા માટે લીધો છે કે આપણે એને વારંવાર યાદ કરીએ તો યાદ ફટાફટ રહે છે બરાબર। તો અહીં આપણે બીજો ભાગ છે એ પણ પૂરો કરીએ છીએ અને વર્કશીટમાં તમારે વાર્તા તો લખાઈ ગઈ ને ત્યારબાદનું જે છે એ હું પીડીએફ કરીને મોકલીશ અને કહીશ કે આ પેજ ઉપર આટલું લખી નાખવાનું છે ઠીક છે। પણ રાઇટિંગ સરસ કરજો સુંદર અક્ષરે બધું લખવાનું છે કટી। નમસ્તે।